नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને 6 વાગ્યાના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। વરસી રહેલા વરસાદે ગીર સોમનાથના અનેક ગામોને જળબંબાકાર કરી દીધા છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી ગીર સોમનાથના નાવદરા અને ઇન્દોઈ ગામે। ભારે વરસાદને પગલે બે ગામ વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો છે। પાણીના ધસમસતા પ્રવાહને લઈને બંને ગામ વચ્ચે જોડતો રસ્તો બંધ થઈ ગયો છે। रस्ता पर पानी फरी वड़ता नाना वाहनों की अवरजवर बंद छे। हमारी टीमे वरसादी पानी में उतरी लोगों की समस्या सांभळवानो प्रयास कर्यो। गीर सोमनाथ पंथक नी अंदर अनेक जे गामो छे ते बेठमा फेरवाई गया छे। अनेक खेतरो छे ते नदी में गरकाव थी गया है। साथ जी रूं है कि अनेक जे रस्ताओ है तेमा पानी फरी वड़िया है। न्यूज़ 18 आ ग्राउंड रिपोर्ट है कि तेनी अंदर बतावानो अमे प्रयास कर रहा है कि अविरत वरसाद ने कारण जे आडमारी है लोगों ने अहीं थई रही है बतावानो प्रयास न्यूज़ टीम कर रही है। ट्रेक्टर माध्यम थी खुद एवं गामों के जेमा पसार नहीं थई शकातु, लोग बहार नहीं जई शकता, त्यारे ट्रेक्टर माध्यम थी बीजा गाम में प्रवेश कर सकाय छे। તે પ્રકારની સ્થિતિ છે આજે અહીં જોવા મળી રહી છે અને આ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે કે કઈ રીતે ગામો છે, ખેતરો છે, તે પાણીમાં છે, તે ગરકાવ છે, તે અહીં થઈ ગયા છે। અને આ દ્રશ્યો જોઈ શકો છો કે મેઇન મુખ્ય ગામોના જે રસ્તાઓ છે, રોડ છે, તે જે છે તે સંપર્ક વિહોણા છે, તે અહીં જોવા મળી રહ્યા છે। અને સતત ન્યૂઝ 18 ના ગ્રાઉન્ડ રિપોર્ટ છે આપને આપી રહી છે અને અવિરત વરસાદ છે તેની વચ્ચે પણ આપણા દર્શકોને એક્સક્લુઝિવ દ્રશ્યો મળે, એક્સક્લુઝિવ વિઝ્યુઅલ મળે અને તે લોકો માહિતગાર થાય કે શું સ્થિતિ સૌરાષ્ટ્ર પંથકની છે તે જાણવાનો પ્રયાસ યુનિટ ટીમ આજે અહીં કરી રહી છે। તેની સાથે જ હું આ ફરી દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે અવિરત વરસાદ છે, હજુ પણ વરસી રહ્યો છે। આખા જે મુખ્ય મેઇન રોડ માર્ગો છે તે અવિરત છે, તે અહીં બંધ જોવા મળી રહ્યા છે અને તેની અંદર જ પણ દ્રશ્યોમાં પણ હાલ દેખવા મળી રહ્યું છે કે અનેક ગામો છે તે સંપર્ક વિહોણા થયા છે, તંત્ર નથી પહોંચી રહ્યા, તેની સામે ન્યૂઝ 18 ટીમ અહીં પહોંચી છે। કેમેરા અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગીર સોમનાથ। તો ગીર કઢડાના ધ્રુણેશ્વર ડેમમાંથી અવિરત જલધારા મચ્છુંદ્રી નદીમાં પાણીની સતત આવક થઈ રહી છે। આસપાસમાં જોરદાર વરસાદને કારણે ડેમમાં સતત પાણીની આવક છે। થોડા દિવસ પહેલા જ ડેમ ઓવરફ્લો થયો હતો, ત્યારથી જ અહીં પાણી સતત વહી રહ્યું છે। ધ્રુણેશ્વર ડેમ ઓવરફ્લો થયા બાદ સોળે કડાએ ખીલી ઉઠ્યો છે, તો ડેમના દ્રશ્યો નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। તો બીજી તરફ પશ્ચિમ કચ્છમાં આજે બપોર બાદ પડી રહ્યો છે ભારે વરસાદ। માંડવીના જે તમામ બજારો છે તે નદીમાં ફેરવાતા વાહનો ડૂબ્યા છે। કચ્છના માંડવીમાં સતત ચોથા દિવસે ભારે વરસાદ, બજાર અને દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાયા છે। જિલ્લામાં સૌથી વધુ સીઝનનો 8 ઇંચ વરસાદ પડ્યો। માંડવીમાં અબડાસાના નરેડી ગામની નદી બે કાંઠે આવી, નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર અટવાયો હતો। નદીના બંને કાંઠે લોકો અને વાહનો અટવાયા હતા। તો માંડવી, મુદ્રા, ભુજ, નખત્રાણા તાલુકામાં વરસાદી માહોલ। પ્રાગપર, પદમપુર, સમાઘોઘા, કાલી તળાવડી, નારણપર સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહીની વચ્ચે જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ। તો માંડવીમાં સતત વરસાદ વરસી રહ્યો છે। માંડવી, મુદ્રા, ભુજ, નખત્રાણા તાલુકામાં સતત વરસાદ। પશ્ચિમ કચ્છમાં બપોર બાદ ભારે વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ માંડવીમાં જે મુશ્કેલી છે તેમાં પણ સતત વધારો। રસ્તાઓ છે તે પાણી પાણી થઈ ગયા છે, જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે, જે બાદ જે જનજીવન છે તે પણ ઠપ થયું છે। અબડાસાના નરેડી ગામની નદી બે કાંઠે વહી રહી છે, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો મુશ્કેલી સર્જતો મેઘો ગુજરાતમાં મેઘમહેરની વચ્ચે કચ્છના માંડવીમાં તમામ લોકો છે તે હેરાન પરેશાન થયા છે, કારણ કે કેડસમા પાણી અહીંયા ભરાઈ ગયા છે। તો કચ્છથી મેહુલ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મેહુલ, જેવી રીતે કચ્છમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ્સ મેહુલ? જી ચોક્કસ, વાત કરી તો કચ્છમાં છેલ્લા આજે છઠ્ઠા દિવસે જે મેઘાવી માહોલ છે તે જામ્યો છે।
માંડવીની જો વાત કરીએ તો માંડવીમાં આજે બપોર બાદ છે તે મેઘાવી માહોલ જામ્યો હતો અને જેને લઈને બે કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે બજારો આવેલી છે ત્યાં કને નદીઓ જાણે વહેતી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા. હાલ ભુજની જો વાત કરીએ તો હાલ આપણે ભુજના બસ વિસ્તારમાં છે, જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભુજનું આ બસ સ્ટેશન વિસ્તાર છે જ્યાં કને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ચોક્કસની વાત કરીએ તો અનેક વાર અહીં જે દુકાનો છે સ્થાનિકો તેઓએ અનેક વાર રજૂઆતો કરી છે પરંતુ આનું કોઈ નિકાલ આવતો નથી. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જ્યાં નજર કરો ત્યાં ઘૂંટણસમા પાણી છે તો દેખાઈ રહ્યા છે. તો ચોક્કસની વાત કરીએ તો કચ્છમાં અબડાસામાં અને માંડવીમાં તેમજ કેટલાક ગામોમાં છે તે આજ રીતે વરસાદ છે તે વરસી રહ્યો છે. જી બિલકુલ, માંડવીમાં 8 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે અત્યારે. અહીંયા પ્રી મોન્સૂનની કામગીરી કેવી કરવામાં આવી હતી, કારણ કે સમગ્ર રસ્તા પાણી પાણી થઈ ગયા છે મેહુલ? જી, ખાસ કરીને વાત કરી માંડવીની તો માંડવીમાં બપોર બાદ જે રીતે વરસાદ શરૂ થયો હતો અને ત્યારે જે માંડવીની મુખ્ય બજારો છે તેમાં જે દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. અને ચોક્કસની વાત કરીએ તો જે વાહનો છે સમરસમાં જે પાણી આવ્યા હતા તેમાં વાહનો ડૂબેલા હોય તેવી હાલત જોવા મળી હતી. તો માંડવીના અનેક બીજા એવા વિસ્તારો છે જ્યાં કને નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ચોક્કસની વાત કરીએ તો માંડવીના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં કને પાણી ભરાવવાની સમસ્યા અવારનવાર થતી હોય છે, એટલે ચોક્કસની પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. જી જી બિલકુલ, આપની સાથે જોડાયેલા રહેશું, વધુ માહિતી પણ આપની પાસેથી લઈશું. તો જેવી રીતે કચ્છમાં જે વરસાદ વરસી રહ્યો છે, માંડવી ભુજ એવા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે, જિલ્લામાં સૌથી વધુ માંડવીમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. વધુ માહિતી આપવા માટે મેહુલ જોડાયેલા છે. મેહુલ, માંડવી મુદ્રા ભુજ નખત્રાણા તાલુકામાં અત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે, સમગ્ર કચ્છની જો વાત કરવામાં આવે તો ક્યાં કેટલો વરસાદ અને લોકોની શું શું સમસ્યા છે, કારણ કે આપ રિપોર્ટિંગ કરીને જે તમામ લોકોની સમસ્યા છે તે પણ સાંભળી રહ્યા છો? ખાસ કરીને વાત કરીએ તો બપોર બાદ જે રીતે વરસાદે ધમાકેદાર પેટિંગ શરૂ કરી હતી તેને લઈને જે માંડવી છે, મુંદ્રા છે અને નખત્રાણા છે અને ત્યારબાદ જે હાલની વાત કરીએ તો હાલ ભુજમાં પણ વરસાદ છે તે ધોધમાર શરૂ થયો છે અને તેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તો અબડાસાના કેટલાક ગામો છે ત્યાં જે પાપડી ધોવાઈ જતા જે બંને નદીઓ છે તે બંને કાંઠે આવી જતા જે માર્ગ છે તે બંધ કરવાની ફરજ પડી હતી અને લોકો છે તે બંને સાઈડ અટવાયા હતા, વાહન ચાલકો છે તે પણ બંને સાઈડ અટવાયા હતા. એટલે ચોક્કસની વાત કરીએ તો કેટલીક સોસાયટીઓ છે ત્યાં તને પણ પાણી ભરાવવાની સમસ્યા છે તે સર્જાઈ હતી. એટલે જો માંડવી અને મુંદ્રા તેમજ ભુજ સહિતના વિસ્તારોમાં આજે બપોર બાદ જે રીતે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે વરસાદનું પાણી છે તે સતત ભરાઈ જોવા મળી રહ્યા છે. જી બિલકુલ મેહુલ, જે શહેરો છે ત્યાં સમસ્યા છે તે વધી રહી છે, કારણ કે જે રોડ છે તે પાણી પાણી થઈ ગયા છે. જો ગામડાની વાત કરવામાં આવે, કચ્છના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે, કારણ કે કચ્છના જે ગ્રામ્ય વિસ્તારો છે તે પણ ઘણા નીચાણવાળા વિસ્તારમાં હોવાનું જોવામાં આવે છે, ગામડાઓની અત્યારે કેવી પરિસ્થિતિ છે અને લોકો સુધી શું મદદ પહોંચી રહી છે ખરી? તો જે ગામડાઓ છે તેનો દ્રશ્યો છે તે કાલે પણ આપણી સામે આવ્યા હતા કે ગામડાઓ છે તે ભેટમાં ફેરવાઈ ગયા હોય છે, સીમાડાઓ આવેલા છે ત્યાં તમે જ્યાં જોવો ત્યાં પાણી પાણી દેખાતું હોય છે. તો ગામડાના કેટલાક જે રસ્તા હોય છે પાપડી ધોવાઈ જવાના કારણે તે પણ રસ્તા તૂટી જતા હોય છે, ત્યારે જે વાહન ચાલકો છે તેમજ લોકો છે તે તેઓમાં ફસાઈ જતા હોય છે અને તેઓ છે તે વરસાદ બાદ જયારે પાણી ઓસરતા હોય છે ત્યારે બહાર નીકળતા હોય છે. એટલે ચોક્કસની ખાસ કરીને વાત કરીએ તો જે વરસાદના કારણે ગ્રામ્યજનો જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જેવી રીતે કચ્છમાં સતત વરસાદ વરસી રહ્યો છે, શહેરોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યાં જુઓ ત્યાં ફક્ત અને ફક્ત પાણી જ નજર આવી રહ્યું છે. કચ્છના માંડવીના બિદડા પાસે નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. પાણી પહોંચ્યાના 24 કલાકની અંદર નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. તો કેનાલના પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે. બિદડાના ભાનાતરવાડી વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું છે. મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં કેનાલમાં ગાબડું પડ્યું હતું. હજુ બુધવારે બપોરે જ નર્મદાના નીર આ વિસ્તારમાં પહોંચ્યા હતા અને રાત્રે કેનાલમાં મોટું ગાબડું પડ્યું હતું. નર્મદા કેનાલની કામની ગુણવત્તાને લઈને લોકોએ અગાઉ પણ રજૂઆત કરી હતી. તો ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. આ દ્રશ્યો જે છે તે કેનાલના ગાબડાના છે અને બપોરે પાણી પહોંચ્યા બાદ જે લોકોની મુશ્કેલી હતી તે વધી ગઈ હતી. આ પહેલા પણ ઘણી વાર ફરિયાદ કરવામાં આવી હતી, સમયસર કામ કરવામાં આવે, પરંતુ કેનાલની જે ગુણવત્તા છે તે અંગે પણ સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે કે કેમ વારંવાર
केनाल में आ रीते गाबड़ू पड़े छे। मांडवीना बिदड़ा पास की आ केनाल में जे गाबड़ू पड़ू छे ते बाद जे खेडूतो छे तेमनी समस्या में पण सतत वधारो। तो जे दृश्य सामे आव्या छे ते लोकोनी जे परेशानी छे खास करीने खेडूतोनी ते अहींया जोवा मळी रह्यो छे। नर्मदा केनाल में मोटू गाबड़ू पड्यु हतु अने आ दृश्य सामे आव्या बाद खेडूतोमां पण रोष हतो कि कया प्रकारनी कामगीरी अने केवी गुणवत्ताथी कामकाज करवामां आवे छे। बीजी तरफ कच्छना भचाउना आधोई पासे ट्रक नदी में फसाई हती। पाणीनो प्रवाह वधता ट्रक नदी में फसाई हती। आधोई नरा मार्ग वच्चे फसाई गई हती। नदी में भारे पानी ने कारण मार्ग अवरोधायो हतो जेमां ट्रक फसाई जता परेशानी नो सामनो करवो पड्यो हतो जे बाद बचाव कामगीरी करवामां आवी। तो पानी नो प्रवाह वधता ट्रक नदी में फसाई गई हती अने साथे साथे सतत पानी नो प्रवाह पण वधी रह्यो हतो। आधोई नरा मार्ग वच्चे ट्रक फसाई गई हती। बीजी तरफ जूनागढ़ में वरसाद बाद शहर की मध्य में आवेल नरसिंह मेहता सरोवर ओवरफ्लो थयुं छे। छेल्ला त्रण दिवसथी गिरनार पर्वत पर अविरत वरसाद बाद सरोवर छलकायुं हतुं। आ उपरांत गिरनारमां पड़ेला भारे वरसादने पगले शहेरने पीवानुं पाणी पूरुं पाड़ता विलिंगडन आणंदपुर अने हसनापुर एम त्रणेय डेमो पर ओवरफ्लो थया हता जेने जोता जूनागढ़ मनपाए राहतनो श्वास लीधो हतो। कारण के सरोवर ओवरफ्लो थता नीचाणवाळा विस्तारोमां जमीनमां पाणीनुं स्तर वधशे। જોઈ રહ્યા છો એ પ્રમાણે શહેરનું હાટમાં આવેલ નરસિંહ મહેતા તળાવ જે ઓવરફ્લો થઈ ચૂકેલ છે જેથી નીચાણવાળા વિસ્તારો છે, ઝાંઝરા રોડ છે, આજુબાજુના વિસ્તારો છે એ લોકોમાં હર્ષની લાગણી થઈ છે અને કુદરતની જે મહેર થઈ જેને લીધે લોકોમાં રાહત થઈ છે પાણી પીવાના પાણી લીધે। શહેરની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવર છે તે ઓવરફ્લો થયું છે। છેલ્લા ત્રણ દિવસથી જૂનાગઢના ગિરનાર પર્વત અને દાતાર પર્વત ઉપર અવિરત મેઘ સવારી થતાં શહેરની વચ્ચે આવેલું નયનરમ્ય જે સરોવર છે નરસિંહ મહેતા સરોવર છે તે ઓવરફ્લો થયું છે। આ સરોવર ઓવરફ્લો થતાં ઓજી વિસ્તાર છે કે જ્યાં ખૂબ મોટી માનવ વસ્તી રહે છે તેના જમીનના જે પાણીના સ્તર છે જે પાણીના તળ છે તે ખૂબ ઊંચા આવશે। હાલ જે નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં ઓજી વિસ્તારના લોકોમાં ખૂબ ખુશી જોવા મળી રહી છે, સાથે સાથે જૂનાગઢનું જે મનપા તંત્ર છે તેણે પણ રાહતનો શ્વાસ લીધો છે। કેમ કે જો જોવા જાય તો જૂનાગઢ શહેરને પાણી પૂરું પડતા વિલિંગડન ડેમ અને આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે આજે આ નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। તો સુરતમાં સામાન્ય વરસાદમાં ખુલી છે મનપાની પોલ। રાંદેરના મોરા ભાગડ વિસ્તારમાં પાણી ભરાયા, મોરા ભાગડ સર્કલ ખાતે રસ્તા પર પાણી ભરાયા છે। સામાન્ય વરસાદમાં રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે, વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં સામાન્યથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરતના બારડોલીમાં વૃક્ષ ધરાશાયી થયું હતું। શાસ્ત્ર રોડને જોડતા માર્ગ પર વૃક્ષ ધરાશાયી થયું। વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવાયો, ઝાડ પડતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। તંત્ર દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। દક્ષિણ ગુજરાતની અંદર સુરત જિલ્લો, તાપી જિલ્લો, નવસારી અને ડાંગ સહિતના વિસ્તારોને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જશ્યમ બતાવવાનો પ્રયાસ કરી સર। બારડોલી નગરના શાસ્ત્રી આપણે મુલી પેલેસથી અભિરામ ચોક જેવાના રસ્તા ઉપર એક લીમડાનું ટોટિંગ વૃક્ષ ધરાશાયી થવા પામ્યું હતું, જેને ધ્યાનમાં લઈ આ વીજ તાર પર તૂટી જતા વીજ પુરવઠો પણ ખોરવાઈ જવા પામ્યો છે અને હાલ બારડોલી પાલિકાની ટીમ પણ આ વૃક્ષ જે ધરાશાયી થયું છે એને સાઈડ પર હટાવવાના પ્રયાસો કરી રહ્યા છે અને એક તરફનો માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણસર લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે સાથે વીજ તારની ઉપર વૃક્ષ ધરાશાયી થતાં વીજ પુરવઠો પણ ખોરવા પામ્યો છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। તો હવામાન વિભાગની આગાહીને પગલે સુરત તંત્ર એલર્ટ થયું છે। 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહીને પગલે જાહેર કરાયા છે આદેશ। સુરત જિલ્લા કલેક્ટર દ્વારા જારી કરાયા છે આદેશ। તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના અપાઈ। સ્થાનિક કંટ્રોલ રૂમના નંબર પણ જાહેર કરવામાં આવ્યા। સુરત શહેર અને જિલ્લા માટે 0261263200 અને 0261107 નંબર જાહેર કરવામાં આવ્યા છે।
साथे साथे तमाम ने हाजर रहेवानी सूचना आपवामां आवी कारण के 5 दिवस भारे वरसाद वरसी शके छे। समाचारनो प्रवाह यथावत रहेशे। हाल रोकाईशुं एक ब्रेक माटे। आप जोता रहो न्यूज 18 गुजराती। वेलकम बैक। अगर महत्वपूर्ण समाचार की जो बात करिए तो भारी वरसाद की आगाही वच्चे दरिया कांठे तेनी असर जोवा मळी रही छे। नवसारी ना दरिया कांठे भारे पवन फूकायो छे। दरिया में 2 फूट ऊंचा मोजा उछड़िया छे। तो नवसारी जिला में सवारथी वरसादी माहौल छे। जिला की अंबिका कावेरी और पूर्णा नदी की स्थिति पर बाज नजर। जिला में 1 एनडीआरएफ की टीम पण स्टेन्डबाय राखवामां आवी छे। હવે વાત કરીશું જનતા દ્વારા મોકલેલા વરસાદના વિડીયોની। વરસાદની પડે પડની ખબર અને વિડીયો ન્યૂઝ 18 ગુજરાતીને દર્શકોએ મોકલ્યા છે। આ વિડીયો અંગે ન્યૂઝ 18 ગુજરાતી કોઈ પુષ્ટિ કરતું નથી। રાજકોટમાં મેઘમહેર બાદ ગોંડલ તાલુકાના આંબરડી ગામ નજીક આવેલી ફોફળ નદી ગાંડીતૂર બની છે અને બે કાંઠે વહી રહી છે। જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। અનરાધાર વરસાદ બાદ ગામમાં રહેતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। ધોધમાર વરસાદ બાદ નદી નાળા છલકાયા છે। ફોફળ નદી ગાંડીતૂર બની છે। સતત પાણી છે તે વહેતું જોવા મળી રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી પર જુઓ વરસાદની પડે પડની ખબર। જેવી રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તે બાદ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો ફોફળ નદી પણ ગાંડીતૂર બની છે અને સાથે જ બંને કાંઠે વહી રહી છે। તો ગીર સોમનાથના વેરાવળમાં ભારે વરસાદ નોંધાયો છે। સમગ્ર વેરાવળમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગીર સોમનાથમાં ભારે વરસાદ નોંધાયો। ગીર સોમનાથમાં નાવદરાથી ઇન્દ્રોઈ ગામને જોડતો મેઇન રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તો જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। માણાવદર તાલુકાના થાનિયાણા ગામમાં વહેલી સવારથી અવિરત મેઘ કૃપા ચાલુ છે। જૂનાગઢના બાંટવા ગામમાં પણ મેઘ મહેર થઈ રહી છે। રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રાજ્યમાં સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે। ભાવનગરમાં પણ ભારે વરસાદ પડ્યો। ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તો હવે ન્યૂઝ 18 ગુજરાતી પર જનતા દ્વારા મોકલેલા જામ કંડોરણા તાલુકાના
बंधिया गामना आ वीडियो ने जुओ। सवारथी बपोर सुधी में अंदाजे 5 इंच वरसाद वरसता गाम में जाने आप फाटी होय तेम चार बाजू पाणी भरायाना दृश्य सामे आव्या छे। उपलेटा में सवारथी धोधमार वरसाद पड़ता झाकरिया चौक विस्तार में पाणी भराया छे। दुकानोना पगथिया सुधी पाणी पहोंची जता दुकानदारोनी सामान बचावा मथामण जोवा मळी। बजारो में पाणी भराता वाहन चालको परेशान थया। तो द्वारकाना जाम खंभाड़िया तालुका में मेघराजानू दे धनादन। सोनारडी गाम में मन मूकीने वरस्यो वरसाद। गामना बजारों में पाणीनो प्रचंड प्रवाह वहेतो होय तेवा दृश्य सामे आव्या। तो बुलेटिन में हाल बस आटलू ज। तमाम महत्वपूर्ण समाचार माटे आप जोता रहो न्यूज 18 गुजराती। नमस्कार। वाहन